શહેરમાં જે પ્રમાણે અગાઉ લોકડાઉન વખત રાજકોટ શહેરવાસીઓ સારી રીતે કડક રીતે લોકડાઉનનો અમલ કરી હતી, આજે પણ હું આપને માધ્યમથી સ્પષ્ટ જણાવું છું કે રાજકોટ શહેરમાં વધુ પડતા નાગરિક આ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક અને સેનિટાઇઝિંગના સારી રીતે ઉપયોગ કરીને પોતાના ઘરે સ્વસ્થ અને સુરક્ષિત રહે એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. તેમ છતાં અમે રાજકોટ પોલીસમાં એ કામગીરીને વધારવા માટે આમાં સૌપ્રથમ અમે જે પણ કોવિડ પોઝિટિવ આવે છે એમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરીએ છીએ. એને 15 દિવસના મોબાઈલ ડેટાના આધારે ક્યાં ક્યાં ફર્યા છે, કોને કોને મળ્યા છે, પછી એ લોકોને ઇન્ફોર્મેશન પણ આપીએ છીએ કે તમે પણ મહેરબાની કરીને પોતાના ઘરે રહો. એ ઉપરાંત જે પોઝિટિવ આવે છે કન્ટેનમેન્ટ એરિયા છે એને પણ આપણે સારી રીતે પોલીસ મારફત અને આપણી સેફ રાજકોટ એપ મારફત અને એ લોકોને ત્યાંના ત્યારે એને કોશિશ કરીએ છીએ. આમાં હવે થોડા ઘણા માણસો જે પાલન કરતા નથી એને દરરોજ આપણે ગુના પણ દાખલ કરીએ છીએ. હવે એવા માણસો જો હોમ ક્વોરન્ટાઇન યા માઇક્રો કન્ટેનમેન્ટ છે બહાર નીકળશે એ લોકોને પછી ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં મોકલવામાં આવશે એ પણ નક્કી કરા છે. એને સાથ સાથ આપણે રાજકોટ શહેરમાં આજે જ્યારે બધી અનલોકમાં બધી દુકાને બધી સંસ્થા ખુલી ગઈ છે એમાં દરરોજ અમારા છેલ્લા અઠવાડિયામાં અમે 244 જેવા દુકાનો પાનની ગલ્લા યા પછી હોટલનો કેસ કર્યા છે. હવે રાજકોટ પોલીસ કોર્પોરેશન દ્વારા એ લોકોની લિસ્ટ મંગાવવામાં આવે છે અને એ લોકો ઉપર અમારા કેસ ઉપરાંત જે એની સત્તા છે એના ઉપર દંડ કરવાની યા બંધ કરવાની જે જોગવાઈ છે એનો પણ કડક રીતે અમલ કરવામાં આવશે. એને સાથ સાથ છેલ્લે અગાઉ રાજકોટમાં અલગ અલગ સોસાયટીઝને અમે બિરદાવ્યા હતા જેને સારી રીતે અમલગીરી કરી હતી. હવે ફરીથી અમે તમામ સોસાયટીને ખાસ અનુરોધ કરીએ છીએ કે 23 તારીખ આવતા બુધવાર સુધી તમે પોતાની સોસાયટી જો તમે સારી કામગીરી કરી છે સોસાયટીમાં સંક્રમણ કરાવવા માટે તમારે પોતાની સોસાયટીનું નામ અને સેક્રેટરીનું નામ ડિટેલ પોતાના પોલીસ સ્ટેશનમાં આપો. અમે ફરીથી જોશું કે જે લોકોને સરસ રીતે કામ કરી રહ્યા છે એ એવી સોસાયટી શહેરમાં જો છે એ લોકોને બતાવવામાં આવશે.